અયોધ્યા ખાતે રામ જન્મભૂમિનો શિલાન્યાસ થતા કેટ બ્રહ્મા શહેરમાં ચાંપલપુર વિસ્તારમાં ગામના તમામ ગ્રામજનો અને ગામના વડીલો તથા ખેડ બ્રહ્મા નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, ગુમાસ્થા ધારાના ચેરમેન અહીણપુનાબેન દીક્ષિત, મમતાબેન રાવલના સહયોગીથી દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. એ જ રીતે સતીશભાઈ દીક્ષિત, ગિરીશભાઈ રાવલ, પ્રવીણભાઈ રાવલ, બિપિનભાઈ રાવલ, અશ્વિન જોશી, વિકાસ દીક્ષિત, તમામ જય ભોલે ગ્રુપના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા. પ્રતિક જાની, આર્યન જોશી, ભૌતિક જાની, સિદ્ધાર્થ જાની, હાર્દિક રાવલ, એ જ રીતે બ્રહ્મ અગ્રણી અંકુરભાઈ જાની અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક સરકારની ગાઈડલાઈન મુજબ હર્ષ ઉલ્લાસ કર્યો હતો. મીઠાઈઓ વેચી હતી અને આતિશબાજી પણ કરવામાં આવી હતી. જય શ્રી રામ નામના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. રિપોર્ટર કુંજન દીક્ષિત સાથે એચપીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા. આજે અયોધ્યા ખાતે જે 500 વર્ષથી આજે જે ચાલી રહી હતી લડત, એના અંદર જો વાત કરવામાં આવી રહી હોય તો 500 વર્ષ પછી આજે 5 ઓગસ્ટના રોજ નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ આજે 12:30 કલાકે શિલાન્યાસ કર્યો છે, ત્યારે જો વાત કરવામાં આવી રહી હોય તો ખેડબ્રહ્મા શહેરની અંદર ચાંપલપુર વિસ્તારની અંદર જય ભોલે ગ્રુપ અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટર શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, જે ખેડબ્રહ્મા નગરપાલિકાના કારોબારી ચેરમેન છે, એ જ રીતે ગુમાસ્તા ધારાના ચેરમેન એવા અન્નપૂર્ણાબેન દીક્ષિત અને એમના જોડે ચાંપલપુર ગામના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં અને વડીલો પણ અહીંયા હાજર હતા. એ જ રીતે જો જય ભોલે ગ્રુપના તમામે તમામ સભ્યો અહીંયા ઊભા રહી અને આજે જેમ કે દિવાળીનો જેવો માહોલ બનાવ્યો હતો અને આતશબાજી પણ કરવામાં આવી હતી, એ જ રીતે મીઠાઈઓનું પણ અહીંયા વેચણી કરવામાં આવી હતી અને જે સરકારની ગાઈડલાઇન્સ હતી કે સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝ કરી અને ફરજિયાત માસ્ક પહેરી અને એની ઉજવણી અહીંયા ચાંપલપુર ખાતે આજરોજ કરવામાં આવી હતી. એ બદલ એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર કુંજન દીક્ષિત, એચબીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા. સોનેરી અવસરના સાક્ષી બન્યા છીએ કે જે 500 વર્ષનો જે પ્રશ્ન હતો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા આજે અયોધ્યાની ભૂમિ ઉપર પૂર્ણ થયો છે. એના આપણે સૌ સાક્ષી બન્યા છીએ અને એના ભાગરૂપે ખેડબ્રહ્મા તાલુકાના નવા ચાંપલપુર વિસ્તારમાં જય ભોલે ગ્રુપ દ્વારા અને ખેડબ્રહ્મા નગરપાલિકાના માનનીય ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા, કાઉન્સિલર શ્રીમતી અન્નપૂર્ણાબેન દીક્ષિત એમના સાથ સહકારથી, એમના સહયોગથી અને ચાંપલપુર વિસ્તારના રામભક્તો દ્વારા આજે ચાંપલપુર વિસ્તારમાં માંડવી ચોકમાં જે સરસ ભૂમિપૂજન જે અયોધ્યામાં થયું છે એના ભાગરૂપે એક સરસ ઉજવણી દીપ પ્રાકટ્ય દ્વારા કરવામાં આવી છે, એ ખરેખર સરાહનીય છે. અને આ ગામની અંદર એવી રોશની જે ઝળહળી છે જે આપણે સૌ આજે જોઈ રહ્યા છીએ અને આ એક નાનકડા અવસર દ્વારા આપણે દેશને પૂરક બન્યા છીએ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે પૂરક બન્યા છીએ. જય શ્રી રામ, જય સીતાજી, જય જય શ્રી રામ, જય શ્રી રામ. આજે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં શ્રી રામ ભગવાનના પવિત્ર મંદિરનું નિર્માણનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ સુનેરા અવસરે અને એના શુભેચ્છાઓ પાઠવવા માટે ચાંપલપુર ગામ સમસ્ત તથા જય ભોલે ગ્રુપ તથા ધાર્મિક પ્રજા દ્વારા આજે આતિશબાજી, દીપ પ્રગટાવી અને મીઠાઈ વેચવાની ઉજવણી કરવામાં આવી છે. એ પણ સરકારશ્રીના નિયમ મુજબ, ગાઈડલાઇન મુજબ માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરીને. જય શ્રી રામ, જય શ્રી રામ. આજના આ પ્રસંગે જે લોકોએ રામ જન્મભૂમિ અને રામ મંદિરના નિર્માણ માટે જે લોકોએ બલિદાન આપ્યા છે તે સૌને પણ આજે આપણે યાદ કરીએ છીએ. 500 વર્ષ જૂનો જે પ્રશ્ન, જે ધાર્મિક ભાવના, જે હિન્દુઓની ભાવના હતી એ આજે પૂર્ણ થયો છે અને ટૂંક સમયમાં ભવ્ય મંદિરનું નિર્માણ થશે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી જય. આજે સુંદર અને સરસ મજાનો દિવસ અને આજે રામ જન્મભૂમિ અને આજે એમાં ભૂમિપૂજન જે રામ મંદિર માટે આપણે કરવામાં આવ્યું આજે, અને તે નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકાની અંદર નવા ચાંપલપુર વિસ્તારના યુવાનો અને ગામજનો દરેકે સાથે મળી અને જય શ્રીરામના નારા સાથે આ ભૂમિપૂજનનું જે ઉજવણું કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નવા ચાંપલપુર અતિથિ પ્રવીણ રાવલ, ખેડબ્રહ્મા નિમિત્તે અહીંયાના કોર્પોરેટર શ્રી
દીક્ષિત અને ધર્મેન્દ્રભાઈ મહેતા તે સહિત અને ગામજનો અને જય બોલે ગ્રુપ તે સર્વેને સર્વેની સહાનુભૂતિ અને સહાનુમતિથી આજે આ સરસ મજાના પ્રસંગની આજે ઉજવણી નવા ચાંપલપુર વિસ્તારમાં કરવામાં આવી છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ.